બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ચોરી હવે માથાના દુખાવા સમાન બની ગઈ છે. ધાનેરા તાલુકાના ગામડા તેમજ શહેરના મકાનો પણ સલામત રહ્યા નથી. આજે ધાનેરા તાલુકાના શહેરમાં આવેલા ગોકુળનગર સોસાયટીમાં 3 બંધ મકાનના તાળા તોડતા સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ધાનેરા તાલુકામાં રજાના દિવસો તેમજ તહેવારો પર ઘરફોડ ચોરીના બનાવ દર વર્ષે આ સામે આવતા હોય છે. ધાનેરાની ગોકુળનગર સોસાયટીમાં અવારનવાર ચોરીના બનાવ બનતા આવ્યા છે. ગત વર્ષે પણ દિવાળી સમયે બંધ મકાનોમાં ચોરી થઈ હતી. ચોરી કરવાના ઈરાદે આવેલા ઈસમ સુધી પોલીસ પહોંચે એ પહેલા આ વર્ષે પણ ગોકુળનગરમાં ચોરીની ઘટના સામે આવી છે. હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે અને શનિ રવિની પણ રજા હોવાથી આઠમ પર્વ પર પોતાના કુળદેવી માતાને પ્રસાદ કરવા તેમજ પરિવારને મળવા માટે 3 મકાન માલિકો પરિવાર સાથે પોતાના વતન કે અન્ય કામ માટે ગયેલા હતા અને આ 3 મકાનો બંધ હતા, જેથી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા રેકી કરી સોસાયટીના અન્ય કોઈ મકાનને ટાર્ગેટ ના બનાવી બંધ મકાનમાં સરળતાપૂર્વક લોક તોડી અંદર પ્રવેશી ઘરનો તમામ માલ સામાન વેરવિખેર કરી તિજોરી કબાટના લોક તોડી અંદર પડે રોકડ રકમ દાગીના દસ્તાવેજ સહિતની ચોરી કરી ઈસમો ફરાર થઈ ગયા છે. સવારે સોસાયટીના રહીશોને બંધ ઘરના તાળા તૂટેલા નજરે પડતા ઘર માલિકોને જાણ કરાઈ હતી. નજીકના અંતરે હતા એ પરિવાર પોતાના ઘરે પહોંચ્યા, જ્યારે લાંબા અંતરે ગયેલા પરિવાર હજુ સુધી પોતાના ઘરે પહોંચ્યા નથી, જેથી કેટલી ચોરી થઈ અને કયા કયા મુદ્દામાલની ચોરી થઈ છે એ જાણી શકાયું નથી. ધાનેરા પોલીસે ચોરી થયેલ મકાનો પર પહોંચી સોસાયટીના રહીશોને આશ્વાસન આપ્યું છે. જોકે ગોકુળનગરના રહીશો ચોરીની પાકી ફરિયાદ દાખલ કરી યોગ્ય તપાસ થાય તેવી માંગ કરી રહ્યા છે. ગોકુળનગર સોસાયટીમાં આજે અમારી સોસાયટીના 3 ઘરોના તાળા તૂટ્યા છે. આ સિલસિલો છેલ્લા 10 વર્ષથી કોઈ વર્ષ એવું બાકી નથી કે દિવાળી વેકેશન, ઉનાળું વેકેશન અને આઠમ જેવા તહેવારો કે વચ્ચે કોઈ તહેવાર હોય અને લોકો ઘર બંધ કરી અને પોતાના વતનમાં જાય એટલે તાળા તૂટવાનો અવારનવાર બનાવ બનતો આવ્યો છે. એમાં અગાઉની ચોરીમાં પણ મુદ્દા માલ સાથેનો જાણવા જોગ આપેલી તો એનું પણ આજ સુધી કોઈ ભાળ મળેલ નથી. આજે પણ અમારી સોસાયટીમાં 3 મકાન તૂટ્યા. એમાં વિરમભાઈના મકાનમાં રોકડ અને દાગીના જેવું નુકસાન થયેલ છે એ પોતે આવશે અને ફરિયાદ નોંધાવશે. પણ મારી એક તો વિનંતી એ છે કે વારે ઘડીએ જાણવા જોગ આપે છે, પોલીસ સ્ટેશનમાં જઈએ એટલે પ્રેમથી આવકારે છે, પીએસઆઈ સાહેબ સારી વાત કરે છે, જાણવા જોગ અમારી વાતો ધ્યાનમાં લે છે, પણ એના પછી જે એનું પરિણામ મળવું જોઈએ એ આજ સુધી મળ્યું નથી. ગઈ વખતે અમે ગયા હતા તો અમને હોમગાર્ડનો પોઈન્ટ ગોઠવી આપ્યો, એ પોઈન્ટ હોવા છતાં પણ આ બનાવ અટકતા નથી. આજે ધાનેરા પીએસઆઈ સાહેબ ખુદ પોતે આવ્યા હતા અને રૂબરૂ 3-3 મકાનોમાં પોતે નિરીક્ષણ કરીને ગયા છે. હવે અમારી વિનંતી સોસાયટીવાળાઓની એ છે કે કાયદેસરની એફઆઈઆર કરી અને આ લોકો ક્યાંથી આવે છે, કોણ છે, વારે વારે આ તાળા તૂટે છે તો બહારના છે, ગામના છે કે ક્યાંના છે એની વિશદ તપાસ થવી જોઈએ એવી અમારી સોસાયટીના સૌજનોની માગણી છે.